વેલકમ બેક ચર્ચામાં આગળ વધારે પરંતુ નવા ગેસ્ટ આપની સાથે જોડાશે વિભાવરી બંદરે ભાજપના અગ્રણી નેતા એમને પણ સવાલ કર્યો વિભાવરી તમારું શું માનવું છે જે રીતે વેટની આપણે ચર્ચા કરતા હતા વેટ અને શેષમાં જે આશાથી નફાળી નીકળી છે આ વખતે પણ વેટ નથી ઘટાડ્યું એક આવક ઉભી કરવાનો સ્ત્રોત તમે માનો છો સરકાર તરફથી પરંતુ થોડી ઘણી રાહત વેટ તરફથી મળી હોત તો સારું થાત એવી લોકોની માંગ છે શું કહેશો શા માટે નથી ઘટાડતા વેટ વેટ નહીં ઘટાડવા કરતા પણ આ વખતનું જે બજેટ છે એ બજેટ લોકોને આમ તો સામાન્ય રીતે આટલું સારું જયારે બજેટ આપવામાં આવે ને ત્યારે વિપક્ષના લોકોને સામાન્ય લોકો એવું કહેતા હોય કે ચૂંટણી લક્ષી બજેટ છે આ વખતે કોઈ ચૂંટણી નથી સામાન્ય કોઈ પણ ચૂંટણી નહીં આવતી હોવા છતાં પણ સરકારે જે આટલું અદભુત બજેટ આપ્યું છે એ બજેટને કારણે આખા લોકોની અંદર સમાજની અંદર એક આનંદની એક લાગણી ઉભી થઈ છે આનંદબેન નામ માત્ર નહીં પરંતુ ખરેખર લોકોમાં આનંદ થાય એવું એક આ બજેટ આપ્યું છે અને એને આવકારવું જોઈએ અને પ્રજા જે આવ કરી રહી છે અને સૌરભભાઈ જેવા નાણામંત્રીએ પોતાની સુવાસ ફેલાવવા માટે સૌરભ ફેલાવવા માટેનું જાણે આ એક બજેટ હોય એટલું સુંદર બજેટ છે આવક અને જાવકના બધા જ પાસાઓની અંદર સરખી રીતે સમાવી લેવામાં આવ્યા છે અને હજી ફેબ્રુઆરીમાં નવું બજેટ તો આવવાનું જ છે એટલે ત્યાં સુધીનો આ જે બજેટ છે જે 8 મહિના માટેનું છે એ ખૂબ જ અદભુત અને આવકાર્ય બજેટ છે મને લાગે છે આંકડાઓની માયાજાળની સાથે સાથે શબ્દોની પણ માયાજાળ જોવા મળી રહી છે વિભાવરીએ તમે પૂછવા માંગે છે રોજગારી તકો ઊભી કરવાની વાત કરી છે પરંતુ કેવી રીતે કયા ક્ષેત્રમાં અને કેવી રીતે આ રોજગારી પૂરી પાડવામાં આવશે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી શા માટે આ એક ફૂલ ગુલાબી ચિત્ર રોજગારી મામલે યુવાનો માટે રજૂ કરાવ્યું છે પરંતુ કેવી રીતે પાર પાડશો આ આખો પ્લાન એના વિશે કોઈ સ્પષ્ટતા બજેટમાં નથી શું યુવાનો માટે નવી આઈટીઆઈ શરૂ કરવાની હોય એ લોકોને સ્વાવલંબી બનાવવા માટે થઈને સ્વરોજગાર માટે થઈને લઘુ ઉદ્યોગો સ્થાપવા હોય એના માટેના ઘણી બધી યોજનાઓ અને એના માટેની જે સબસિડીઝ છે અથવા તો લોન માટેની જે સહાય છે બધું કામ આપવામાં આવેલું છે જો સરખી રીતે જોવામાં આવે તો રોજગાર લક્ષી યુવાનોને રોજગાર આપવાનું પ્રાધાન્ય આ બજેટની અંદર આપવામાં આવ્યું છે તમામ ક્ષેત્રે યુવાનોને શિક્ષણથી શરૂ કરી પોતે સ્વરોજગાર શરૂ કરી શકે એની માટેની તાલીમ મળી શકે અને ઓન ડિમાન્ડ આઈટીઆઈ આપવાનું આ પહેલી વખતનું આ બજેટની અંદર છે એ રોજગાર લક્ષી બજેટ છે એ મને લાગે છે રોજાન તમને પૂછવા માંગીશ શિક્ષણ જો વાત કરી રહ્યા છો તો શિક્ષણ માટે 22,774 કરોડ ફાળવવામાં વાત કરવામાં આવી છે પરંતુ કેવી રીતે ક્યાં ક્યાં ફાળવાશે શું કરવામાં આવશે આટલા મોટા બજેટથી એ અંગે કોઈ સ્પષ્ટતા કે નીતિ નક્કી નથી કરવામાં આવી શું કહેશો કે પછી આ આ શાળા પ્રવેશોત્સવ કે બધા માટે જ આ બધો ખર્ચો કરવામાં આવશે સી મેં બી વાંચ્યું કે આટલા બધા ફાળવ્યા છે પૈસા જેમ કે નોલેજ હબ છે આઈટીઆઈ છે ક્લાસરૂમ્સ બની રહ્યા છે એક્સ્ટ્રા ગ્રાન્ટી નેટ સ્કૂલ્સ બની રહી છે મેં બધું જ વાંચ્યું છે અહીંયા બહુ સારી વાત છે થશે તો એને થવું જોઈએ પણ મારો સૌથી બેઝિક ક્વેશ્ચન છે કે અત્યારે જે રીતે સ્કૂલ્સ છે ત્યાં આપણી પાસે બધા ટીચરો નથી ભણાવવા માટે યા ઘણી વાર હું જોઉં છું કે બિચારા બાળકોને જસ્ટ બીકોઝ એ સ્કૂલ ખાલી કરવામાં આવે છે કારણ કે લેન્ડના પૈસા વધારે વેચાઈને પૈસા મળે એટલે ટ્રસ્ટીઓ એ સ્કૂલ ખાલી કરે છે એટલે એ બધું આપણે જેટલું છે એ આપણે સંભાળી નથી શકતા નથી આપણે બીજું ઇન્વેસ્ટમેન્ટ કરી અને આપણે નવી સ્કૂલો બનાવી રાખી છે શાળા ચાલે છે જેટલું કરવું જોઈએ એટલું કર્યું નથી આપણે હજી એમાં નવો ઉમેરો કરીએ છીએ પહેલા બી કહ્યું કે કોન્સન્ટ્રેટ કરતા જેની પર આપણે પૈસા ખર્ચ્યા છે જે ખર્ચી રહ્યા છે એનું આપણે આઉટપુટ મળે કારણ કે એ આપણે આઉટપુટ મળશું તો આપણે જે આટલો મોટો ડેટ છે
એમના કહીએ કે તારા ચાંદ તોડ કે લેંગે તારા કહીએ તો એમને પૂછે કે તમે વિદેશ પ્રધાનમંત્રી બનના આવું જોક સાહેબ અમારે ગયા એટલે કહેવાનું મને શું છે જ્યાં સુધી તમે લાયબિલિટીની વાત કરી ગુજરાત સરકાર ઉપર તો આજના ડેટમાં 1,85,000 કરોડ રૂપિયાનો દેવો આ રાજ્ય ઉપર છે પર હેડ 27,500 રૂપિયા ડેટ છે 2,200 રૂપિયા પર પર્સન ઇન્ટરેસ્ટ પે કરવામાં આવે છે સાહેબ ક્યાં રીતે આખો બજેટનો રિપ્રેઝન્ટેશન તમને બતાવું છું તમારો ક્વેશ્ચન જવાબ આપી દઉં જી અહીંયા સરકાર એમ કહે છે કે અમે ટોટલ જે અમારી જે આવક છે એના અમે 14.1% વ્યાજ પે કરીએ છીએ સર ફૂલ ગુલાબી પિક્ચર કરે જેમાં 26% ઘટે 14.1% પણ એ નથી કહેતા કે અમારી ટોટલ કેપિટલ રેવન્યુના 60% અમે ઇન્ટરેસ્ટ પે કરવામાં વાપરીએ છીએ અમારા ટોટલ કેપિટલ એક્સપેન્ડિચરના 40% અમે ખાલી ઇન્ટરેસ્ટ પે કરવામાં વાપરીએ છીએ એટલે પ્લાનિંગ તમે સમજો આખી આખો હંબક ઉભો કરીને તમારા 40-40 સાલ તો નાની હોય તો પેલા માણસો એમાં એમાં રમ્યા કરે અને ફેક્ટ તૈયાર સુધી જાય જ્યાં સાહેબ વાત કરી તમે કે જે કે છે એ કરતા નથી સાહેબ આ તો જૂનો ઇતિહાસ છે કરવે કથની એમને પરખી હૈ આ તો જો કામ કહી પૂરા નહીં ક્યાં પછી અચ્છે દિન આને વાલે કી બાત હો યા બુરે દિન લે જાને વાલે કી બાત હો તમને સિમ્પલ એક્ઝામ્પલ આપ એક્ઝામ્પલ સાથે વાત કરીશું સરદાર પટેલ ના સ્ટેચ્યુ બનાવવા માટે 100 કરોડ રૂપિયા ગયા વર્ષે ફાળવ્યા 13-14 માં આ ફેરા 500 કરોડ રૂપિયા વાપર્યા 100 કરોડ માં શું કામ થયું શું આમના મિનિસ્ટર આમના ધારાસભ્ય અધિકારીઓ આખા ભારતમાં ફરી ફરીને સ્ટીલ કલેક્ટ કરે તો કેટલું સ્ટીલ કલેક્ટ કરે ક્યાં પડે છે લોકેશન ની શું પોઝિશન છે સાહેબ નેશનલ લીડર જે રાષ્ટ્રના પ્રેરણા રાષ્ટ્ર નિર્માતા છે એમના નામ ઉપર પણ રાજકારણ કરીને શિક્ષકો 15 વર્ષમાં રાખ્યા પણ એ શિક્ષકો ને ફિક્સ પગાર માં રાખ્યા 4,500 રૂપિયામાં રાખ્યા 4,500 રૂપિયામાં શું આજના ગ્રાહકો ઘર ચાલી શકે છે એવા કેટલા બધા ઇસ્યુ છે એટલે કરની ઓર કથની પરખે જે દેખાતો હોય એ હોતા નહીં ઓર જો હોતા એ દેખાતો નહીં આમને ચાલે છે જી જી દિલીપે તમને પૂછવા માંગીશ આ સમગ્ર બજેટની જો વાત કરીએ તો ઘણા બધા મુદ્દા એવા રહ્યા કે સૌરભાઈનો ફોકસ પોતાના મત વિસ્તાર કહી શકાય અથવા પોતાના એરિયા કહી શકાય એવા વડોદરા જિલ્લા તરફ વધારે રહ્યું હોય એવું લાગ્યું શું કહેશો બે ત્રણ જે નોલેજ હબ ઉભું કરવાના યુનિવર્સિટી ઉભી કરવાની વાત છે પાદરામાં 500 કરોડના ખર્ચ કરવાનું ઇવન એક બીજો બી જોડવા 500 કરોડનો મોટો કન્વેન્શન હોલ એ પણ વડોદરામાં ઉભો કરે વડોદરા એક સારું સિદ્ધિ છે મોટું સિદ્ધિ છે ત્યાં પણ એક કન્વેન્શન હોલ વધારો કર્યો છે લોકોને ઘરનું ઘર ખરીદવાનું સપનું ફરીથી થોડું મોંઘું થઈ રહ્યું છે વિસરાય રહ્યું છે સપનું શા માટે સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો ઘરની યોજનાઓ મૂકો છો એક તરફ સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો કરો છો ઘરના ઘરની જે યોજના જે વાતો કરી હતી કોંગ્રેસ તાલુકોએ પણ ખરેખર ઘરનું ઘર આપવાનું પ્લાનની અંદર બજેટની અંદર અને ખરેખર હકીકતની અંદર જો કરવાનું કામ કર્યું હોય તો મુખ્યમંત્રી આનંદીબેનના બજેટની અંદર આપણને ચોખ્ખું દેખાવા આવે છે કે વિવિધ યોજનાઓ તમામ વર્ગના લોકોને એ બીપીએલ હોય ના હોય ઇન્દિરા આવાસ યોજનાથી માંડી અને અત્યારની જે પણ યોજનાઓ છે નવી યોજનાઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની યોજનાઓ બધા દ્વારા ઘરનો ઘર લોકો પોતે ઘરવાળા બને અથવા તો ઘરનું ઘર મળે ગરીબ લોકોને પણ મળે એ બાબતની આ બાબતમાં નોંધ લેવામાં આવી છે અને એ જે કાર્ય છે એના કારણે લોકો ઘરનું ઘર થી રાજ્યના પ્લાન બજેટમાં 5 ગણો વધારો થયો છે જ્યારે નોન પ્લાન બજેટમાં અંદાજિત 2 જેટલો વધારો થયો છે બિન ઉત્પાદન ખર્ચમાં ઓછો કરી અને ઉત્પાદન ખર્ચ ઉપર ભાર મૂકવાનું કામ આ બજેટની અંદર કરવામાં આવ્યું છે ઉપરાંત દેણાનું અને દેણાની જે વાત કરી છે 2004-05ની અંદર રાજ્યનું કુલ દેણું જે મહેસૂલી આવક 2.86 ગણું હતું જે વર્ષ 2013-14ના વર્ષમાં ઘટી અને 1.77 ગણું થયું છે એટલે આ જે ઘટાડો થયો છે એ આ લોકોની દ્રષ્ટિમાં નથી આવતો ઘટ્યું છે અગાઉના કરતા ઘણી બધી સારી પરિસ્થિતિ ગુજરાતની ગુજરાત સરકારની અને ગુજરાતની પ્રજાની આ સરકાર દ્વારા કરવામાં આવી છે અગાઉની બાબતો જે હતી એ બાબતોની અંદર વર્ગખંડની વાત કરીએ તો 1 વર્ગખંડની અંદર 5-5 વર્ગો ભણાવવામાં આવતા હતા ગુજરાત સરકારના શાસનમાં અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શિક્ષકોની ભરતી કરવામાં આવી છે વર્ગખંડો વધારવામાં આવ્યા છે સેનિટેશન પૂરું પાડવામાં આવ્યું છે શિક્ષણ માટે જે પણ કંઈ કરવું પડે તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુધીની તમામ જો કામગીરી કરી હોય તો એ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ અને આનંદીબેનના શાસન હકીકત છે તમારે ગ્રાઉન્ડ રિયાલિટી તમે તો સ્ટોરી આવી છે જીએસટી પર દેખાય છે
છે ચલાવવામાં આવે છે વૃક્ષ નીચે બધાને જે ભણવામાં આવે છે શિક્ષણ ની પ્રાધાન્ય આપવામાં આવે છે ભાઈ આ આજે બતાવવા મેં કીધું આ પ્રેઝન્ટેશન છે ને પ્રેઝન્ટેશન એક ટાઈપનું જો જુનિયર એમની આદર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે પાવર નથી કરની ઓર કતરી મે ફરકે જો બતાતે હોતા હોય તો દરમિયાન આ દેખાતે આ પ્રશ્ન આવી જવાનો શું 1500 કરોડ રૂપિયા વ્યાજમાં તમે નથી ભરતા રાજીના બરોબર ખાલી જવાબ આપો મને બરોબર છે યસ યસ દેવો અને જે गुजरात से एट नहीं बोलाय के नवी बॉटल में जूनो दारू है नहीं बोली सकता आ बजेट में कही सकता है कि पुस्तक जूनू है पेट्रोल नव चढ़ाव है आ समग्र चर्चा में जोड़ा बदल आप तमाम महानुभाव खूब खूब आभार तो आती अमारी विशेष रजूआत बधु समाचार जोता रहो जीएसटी नमस्कार।